હવે પ્રશ્ન શું છે આપણો? તો કે પ્રશ્ન છે, સ્થિત વિદ્યુત બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખી સમજાવો અને વ્યાપક સૂત્ર લખો. હવે સંપાતપણાના સિદ્ધાંતની જરૂર શું પડી? તો કે કુલમનો નિયમ છે એ શું આપતો હતો આપણને? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ધારો કે આપણી પાસે આ રીતના બે વિદ્યુત ભારો છે, એક છે Q1 અને બીજો છે આપણી પાસે Q2. બેની વચ્ચેનું અંતર કેટલું છે? R. બરાબર છે. બે વિદ્યુત ભારો વિચાર્યા, એક છે આપણી પાસે Q1, બીજો છે આપણી પાસે Q2, બેની વચ્ચેનું અંતર R. તો તેમની વચ્ચે લાગતું બળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર હતું કુલમનું, કે કુલંબીય અચળાંક, Q1 પહેલા વિદ્યુત ભારનું મૂલ્ય, Q2 બીજા વિદ્યુત ભારનું મૂલ્ય, ના છેદમાં અંતરનો વર્ગ. શું આપશે આ? તો કે આ આપે છે આપણને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ઓકે, હવે તમે આકૃતિ જોશો ને તો આકૃતિમાં દેખાયેલું છે તમારી પાસે બે વિદ્યુત ભારો નથી, કેટલા છે? 3 છે. ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એક અહીંયા છે આપણી પાસે Q2, એક અહીંયા છે આપણી પાસે Q1 અને એક અહીંયા છે આપણી પાસે Q3. બરાબર. હવે આપણી પાસે જે વિદ્યુત ભાર છે Q1, આ Q1 વિદ્યુત ભાર ઉપર, આ વિદ્યુત ભાર પર Q2 પણ બળ લગાડે છે અને Q3 પણ બળ લગાડે છે. Q2 દ્વારા લાગતું બળ અને Q3 દ્વારા લાગતું બળ અહીંયા દર્શાવ્યું છે. આ Q2 દ્વારા લાગતું બળ છે, બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ એ રીતના. આ Q3 દ્વારા લાગતું બળ છે, ત્રીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ. તો આપણો જે Q1 વિદ્યુત ભાર છે આ, એની ઉપર બે બળો લાગે છે. એક તો Q2 એની ઉપર કુલંબીય બળ લગાડે છે અને Q3 એની ઉપર કુલંબીય બળ લગાડે છે. તો Q1 પર લાગતું પરિણામી બળ કેટલું હશે? આ Q1 પર લાગતું પરિણામી બળ ગોતવું હોય તો એના માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવ્યો સંપાતપણાનો સિદ્ધાંત કેવી રીતના શા માટે આપણે જરૂર પડી? હવે જો શું કહે છે પ્રશ્નમાં, સોરી જવાબમાં, તો જવાબમાં એ લોકો નીચે લખે છે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય, કેટલા? બે કરતાં વધારે, ખાસ ધ્યાન રાખજો, અને બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય, બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય અને તેમાંના કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારો વડે લાગતું બળ શોધવા માટે કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. એટલે કે આકૃતિમાં જે રીતના બતાવ્યું હતું એ રીતના આપણી પાસે 3 વિદ્યુત ભારો હોય, Q3, Q2 અને Q1, બે કરતાં વધારે છે. તો ક્યારે લાગતું બળ ગોતવું હોય તો કુલમનો નિયમ ઉપરાંત કેનો ઉપયોગ કરવો પડશે? સંપાતપણાના સિદ્ધાંતનો. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? એકદમ સિમ્પલ છે, નવું કાંઈ નથી એમાં. કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લાગતું કુલંબીય બળ, લાગતું કુલ કુલમ બળ, દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આ શબ્દ ખાસ યાદ રાખવાના છે, દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આકૃતિમાં એ લોકોએ બતાવ્યું છે આપણને કે Q1 ઉપર બે બળો લાગે છે, એક છે Q2 દ્વારા લાગતું બળ જે અહીંયા છે, એ રીતના Q3 દ્વારા લાગતું બળ જે આ છે. તો કુલ બળ કેટલું હશે? તો કે દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળ જેટલું હોય, એટલે કે કુલ બળ F1 એ આ બે બળોનો તમે સરવાળો કરી નાખો, બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ પ્લસ ત્રીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ, આનો સરવાળો કરી નાખીએ એટલે કુલ બળ આપણને મળી જતું હશે. તો આ થઈ ગયો આપણો સંપાતપણાનો સિદ્ધાંત. શું કરવાનું સિમ્પલી વસ્તુમાં? તો કે દરેક દ્વારા લાગતું ઉદ્ભવતું કુલંબીય બળ ગોતી પછી તેનો સદિશ સરવાળો કરી નાખવાનો. હવે જુઓ તો અહીં લગી આપણે આકૃતિ ડ્રો કરી, પછી આપણે આકૃતિનું નીચે વર્ણન લખશું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણી પાસે 3 વિદ્યુત ભારો છે, Q1
Q2 અને Q3 બધાના સ્થાન સદિશો વિશે લખશું કે ભાઈના સ્થાન સદિશો જે R1 R2 R3 જે મેં આકૃતિમાં બતાવ્યા ડાર્ક કરી રહ્યો છું દેખાઈ જાય આ રીતના રેન્ડમલી આપણે આકૃતિ ડ્રો કરી નાખશું પછી શું કહેશું તો કે પછી આપણે કહેશું કે ભાઈ Q1 દ્વારા Q2 પર Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને લીધે આ આપણી પાસે આકૃતિમાં થોડીક હું સામે રાખું એટલે બધાને ખ્યાલ આવતો જાય આખી વાતનો કોના કારણે કોના પર તો કે Q2ના કારણે કોના પર તો કે Q1 પર ખાસ ધ્યાન રાખજો આપણે બળ Q1 પર લાગતું હોય તે ગોતવાનું છે કોના ઉપર લાગતું તો કે Q1 પર લાગતું એટલે પહેલાં મેં ગોઈતું સંપાતપણાનો સિદ્ધાંતનો મારે ઉપયોગ કરવો હોય તો એની પહેલાં શું કરવું પડે તો કે દરેક દ્વારા લાગતું ઉદ્ભવતું સ્વતંત્ર કુલંબળ ગોતી લેવું પડે એટલે કે Q1 વિદ્યુત ભાર પર Q2 દ્વારા કેટલું લાગે છે Q3 દ્વારા કેટલું લાગે છે એ ગોતી અને પછી બધાને શું કરવો પડે સદિશ સરવાળો એટલે જુઓ અહીંયા લખ્યું છે અને ખાસ જેને હું ડાર્ક કરું છું Q1 વિદ્યુત ભાર પર Q2 દ્વારા વિદ્યુત ભારને લીધે લાગતું કુલંબીય બળ કોના દ્વારા કોની ઉપર પાછું યાદ રાખવાનું છે કોના ઉપર તો કે Q1 વિદ્યુત ભાર પર કોના કારણે તો કે Q2 વિદ્યુત ભારના કારણે લાગતું બળ તો આપણે કુલંબનો નિયમનો ઉપયોગ કરશું સૂત્ર શું છે તો કે 1/4πε કેની જગ્યાએ લખી શકીએ આપણે કહેતા હતા કે લખો એ જગ્યાએ 1/4πε લખો બે સાચું છે બે વિદ્યુત ભારોનું મૂલ્ય તો લખ્યું છે Q1 × Q2 ના છેદમાં બે વચ્ચેનું અંતર R12² અને એકમ સદિશ આપણો આકૃતિમાં આ વસ્તુ જોઈએ તો અહીંયા આપણી પાસે છે બે વચ્ચેનું અંતર કેટલું તો આપણે કીધું બે વચ્ચેનું અંતર કેટલું છે R12 દેખાય છે કઈ દિશામાં છે તો કે ભાઈ આ દિશા વિદ્યુત સોરી બળ કઈ દિશામાં લાગે છે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે અહીંયા વિચારેલા વિદ્યુત ભારો છે બધા ધન પ્રકારના આપણે વિચાર્યા છે લાગતું બળ અપાકર્ષી પ્રકારનું એટલે કે આ દિશામાં છે તો આપણે આ દિશાનો એકમ સદિશ લેશું R12 બીજાથી પહેલાંની દિશામાં આને આવી રીતના બોલાય બીજાથી પહેલાંની દિશામાં બરાબર છે તો આપણી પાસે સૂત્ર મૂક્યું અહીંયા F12 શું બતાવે છે લાગતું બળ કોના દ્વારા કોની ઉપર તો કે બીજા દ્વારા પહેલાં પર અહીંયા લખ્યું છે Q2 એટલે બીજો કોના પર તો કે Q1 પર બરાબર તો આ રીતના બળ મળી ગયો હવે ત્રીજા વિદ્યુત ભારના કારણે પહેલાં પર એટલે કે Q1 પર લાગતું બળ ગોતવું છે તો એના માટેનું આગળનું સૂત્ર જેને ડાર્ક કર્યું છે 1/4πε0 Q1 પહેલાં વિદ્યુત ભારનું મૂલ્ય અહીંયા એ લોકોની ભૂલ છે અહીંયા આવશે Q3 Q1 પછી અહીંયા જે લોકોએ Q2 લખ્યું છે ને એના બદલે આવશે Q3 ખાસ ધ્યાન રાખજો આમાં મારે સુધરી શકે એમ નથી એટલે ઇક્વેશનમાં ધ્યાન રાખવાનું છે અહીંયા Q1 Q2 બરાબર છે અહીંયા પહેલો અને ત્રીજો વિદ્યુત ભાર છે એટલે Q3 આવશે એટલે Q1 × Q3 બે વચ્ચેના અંતરનો વર્ગ બળ જે દિશામાં છે એ દિશાનો એકમ સદિશ R13 એટલે ત્રીજા દી પહેલાંની દિશામાં પાછું હું યાદ દેવડાવી દઉં છું ઇક્વેશનમાં ભૂલ ક્યાં છે એ લોકોની પ્રિન્ટિંગમાં તો કે ભાઈ 1/4πε0 આ બરાબર Q1 એ પણ બરાબર પણ જ્યાં Q2 આવી રહ્યા છે જેને હું ડાર્ક કરી રહ્યો છું જ્યાં Q2 આવી રહ્યા છે ત્યાં Q2 બદલે શું આવશે તો કે ત્યાં આવશે Q2ના બદલે Q3 આ આપણે યાદ રાખવાનું છે ઓકે હવે બે બળો આપણે ગોતી લીધા હવે આપણે R12 શું છે તો એની આપણે ડિસ્કસ કરશું લખવી પડશે કે R12 એ Q2થી Q1ની દિશામાંનો સદિશ છે R12 ફાઇન્ડ કરવા હોય તો શું હોય તો ભાઈ બીજાના સ્થાન સદિશમાંથી પહેલાંનો સ્થાન સદિશ બાદ કરી નાખો Q2થી Q1ની દિશામાં છે Q2
Q2 થી Q1ની દિશામાં જે એટલે બીજામાંથી પહેલાંને બાદ કરવો પડે. એ રીતના R13 શું છે? તો કે ભાઈ Q3થી Q1ની દિશામાં છે, એટલે શું કરવું પડે? ત્રીજામાંથી પહેલાંનો સ્થાન સદિશ બાદ કરવો પડે. તો R12 જે આવ્યા, સદિશ R12 એની જગ્યાએ લખવું હોય તો તમે આ લખી શકશો. સદિશ R13 આવ્યા એની જગ્યાએ લખવું હોય તો આ લખી શકશો, ઠીક છે? આ લખી શકાય, આ લખી શકાય, એ ઉપરના સૂત્રમાં આપણે મૂકતા હશું. હવે સંપાતપણના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કર્યો, સંપાતપણના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરશું એટલે કે શું ભાઈ, Q1 પર Q2 અને Q3ને લીધે લાગતું બળ, Q1 એટલે કે પહેલો વિદ્યુતભાર, આગળ જોઈ ગયા આકૃતિમાં, પહેલા વિદ્યુતભાર પર બીજાના કારણે લાગતું બળ અને ત્રીજાના કારણે લાગતું બળ, આ બંનેના કારણે લાગતું બળ જે છે એનું પરિણામી બળ, એટલે કે અહીંયા લખવું છે આપણે કુલ બળ. શું લખ્યું છે? કુલ બળ. સંપાતપણનો સિદ્ધાંત શું કહે છે? આગળ હું કહી ગયો કે ભાઈ બળોનો શું કરવો પડે? સરવાળો. એટલે જુઓ, સરવાળો કીધો, F12 સદિશ F12 પ્લસ સદિશ F13. F12નું મૂલ્ય સમીકરણ 1માંથી, F13નું મૂલ્ય સમીકરણ 2માંથી, એ બે મૂકશું એટલે આપણી પાસે ઇક્વેશન ડેવલપ થશે આ રીતનું, બરાબર છે? ઉપર આપણી પાસે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 જે આપી હતા આપણે, અહીંયાથી આપણે F12નું મૂલ્ય મૂક્યું છે અને અહીંયાથી આપણે F13નું મૂલ્ય મૂક્યું છે. તો આપણી પાસે આ રીતનું ઇક્વેશન ડેવલપ થયું. આ પરિણામી બળ આપણને આપે છે. શું આપે છે? તો હું લખી નાખું, આ આપે છે આપણને પરિણામી બળ, બરાબર છે? ઓકે. હવે 3 કરતાં વધારે વિદ્યુતભારો લીધે લાગતું બળ ગોતું હોય તો, અહીંયા તો જે તંત્ર વિચાર્યું એ સાવ સાદું વિચાર્યું કે 3 જ વિદ્યુતભાર છે, Q1 Q2 Q3. બીજા દ્વારા Q1 ઉપર કેટલું લાગે છે? તો કે ભાઈ F12. ત્રીજા દ્વારા પહેલાં ઉપર કેટલું લાગે છે? તો કે ભાઈ એનું આપણે કીધું F13, બરાબર છે? પણ હવે આપણી પાસે ધારો કે 3 કરતાં વધારે વિદ્યુતભારોને લીધે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ વ્યાપક રૂપે ગોતવું હોય, એટલે કે એવું એક સામાન્ય સૂત્ર બનાવવું, તો શું કરાય? તો જુઓ, એના માટે એક આકૃતિ આપી છે અને મારી પાસે ઘણા બધા વિદ્યુતભારો છે. એક છે Q1, અહીંયા છે Q1, Q2, Q3, Q4, Q5, બરાબર છે? આ બધાના કારણે વ્યાપક રીતે જોતા Q1, Q2, Q3 અને છેટ આવા કેટલા વિદ્યુતભારો વિતરિત થયા છે મારા? તો કે હું વિચારી લઉં વ્યાપક રીતે, ધારો કે એને જેટલા વિદ્યુતભારો છે, કેટલા? એને જેટલા. આ બધા જ વિદ્યુતભારોના કારણે Q1 પર લાગતું બળ ગોતવું છે. કોના ઉપર લાગતું બળ ગોતવું છે? Q1 પર. હવે અહીંયા લોકો થોડીક ભૂલ કરી રહી છે, અહીંયા Q1 ના આવે, આ કાઢ નાખજો, Q1 ના આવે. કેમકે જેના ઉપર લાગતું બળ ગોતવું હોય, Q1 વિદ્યુતભાર ઉપર લાગતું બળ ગોતવું છે, તો ગણતરીમાં Q1ને ક્યાંય લઈ આવવાનો હોય? Q2ના કારણે કેટલું લાગે એ ગોતવાનું, Q3ના કારણે કેટલું લાગે એ ગોતવાનું, Q4ના કારણે કેટલું લાગે એ ગોતવાનું, Qnના કારણે કેટલું લાગે એ ગોતવાનું. પણ કોઈ વિદ્યુતભાર પોતાની ઉપર જ પોતાના કારણે બળ ના લગાડે, બરાબર? કોઈ પણ વિદ્યુતભાર પોતાની ઉપર પોતાના જ કારણે બળ ના લગાડે, એટલે કે Q1 જે બીજા બધા ઉપર બળ લગાડતો હશે, ફોર એક્ઝામ્પલ, પણ Q1 જે પોતાની ઉપર જ બળ લગાડતો હોય નહીં, બરાબર? આપણી પાસે આકૃતિ આપી છે, બધા બળો અપાકર્ષી પ્રકારના છે એવું વિચારી લીધું. આ સૂત્રને વ્યાપક રીતે બનાવ્યું તો આપણી પાસે આ રીતનું ડેવલપ થશે, ભાઈ બીજા દ્વારા પહેલાં ઉપર લાગતું બળ, ત્રીજા દ્વારા પહેલાં ઉપર લાગતું બળ, ચોથા દ્વારા પહેલાં ઉપર લાગતું બળ અને એન દ્વારા પહેલાં ઉપર લાગતું બળ, બરાબર છે? બીજા દ્વારા કેટલું લાગશે, ત્રીજા દ્વારા કેટલું લાગશે, ચોથા દ્વારા કેટલું લાગશે, એન દ્વારા કેટલું લાગશે, એ બધાના સદિશ સરવાળા કર્યા, બધાનું મૂલ્ય મૂક્યા, તો સિમ્પલ વસ્તુ છે, 1/4πε કોમન નીકળી જશે, એટલે કે અંદર વધશે Q1 Q2 એ વચ્ચેના અંતરનો વર્ગ એકમ સદિશ પ્લસ Q1 Q3 ના છેદમાં 2 વચ્ચેના અંતરનો વર્ગ એકમ સદિશ. એ રીતના આપણી પાસે સૂત્ર ડેવલપ થાય છે, સીધો કુલમના નિયમના ઉપયોગ કરી અને સૂત્ર મૂક્યા છે.
આ બધામાંથી કોમન કાઢવાનું કહીએ તો બધામાંથી પાછું શું કોમન નીકળશે? તો સ્પષ્ટ છે Q1, એટલે Q1 બારે આવી ગયા. દેખાય છે Q1 અહીંયા બારે આવી ગયા આપણી પાસે. Q1 બારે આવી ગયા પછી અંદર શું વધ્યું? તો કે અંદર વધ્યું Q2, Q3 એટમ્સ બધી વધી, એ પદ બધા વધ્યા. આ ટર્મ્સ જે લખી જે મેં એવી રીતના ના લખ્યું હોય અને ગણિતની ભાષામાં સિગ્મા સરવાળામાં ડેવલપ કરવી હોય તો કરી શકાય. તો જો આપણી પાસે શું આવ્યું? સિગ્મા. ક્યાં જઈ સિગ્મા વાળી સૂત્ર? તો કે જો અહીંયા જ મારી પાસે દેખાય જ બધા ને શું કર્યું. તો કે ભાઈ સિગ્મા એટલે કે સરવાળાની એક કોથળી છે, એમની સરવાળાની સાઇન નીકળી શકે છે. અથવા તો બીજા શબ્દમાં એ સરવાળાને એટલે કે સરવાળાને બતાવે છે. આ સરવાળો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આપણે કહોનું i = 2, એટલે કે બે નંબરથી ચાલુ થાય છે. ક્યાં પૂર્ણ થશે? તો કે n પાસે. એટલે પેલું તમે ટર્મ્સ લખવા જાઓ, પેલું પદ તમે લખવા જાઓ તો આ પેલું પદ થઈ જશે આપણી પાસે આ રીતનું 2. આ પેલું પદ દેખાય છે સરવાળાની નિશાની વળી કોથળીમાંથી સિગ્મામાંથી આવી. પછી ત્રીજું પદ થયું, પછી ચોથું પદ, પાંચમું પદ, એવી રીતના છેટ એનમું પદ. તો આ જે સૂત્ર મેં લખ્યું છે એ સૂત્રને મારે શોર્ટ ફોર્મમાં લખવું હોય અને લખવું જ પડે તો આપણી પાસે આ સૂત્રને તમે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આપણી પાસે ઇક્વેશન આ ડેવલપ થશે. બરાબર છે? એને હું ડાર્ક કરી રહ્યો છું. તો આ થઈ સંપાતપણાની વાત. છેલ્લે જો એ લોકોએ શું લખ્યું છે, સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી સદિશ સરવાળો મેળવાય છે. ધોરણ 11માં સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવતી હતી, ત્યાં આપણે જોઈ ગયા હતા આ વાતને, એટલે અહીંયા આપણે ડિસ્કસ કરશું નહીં. યાદ ના હોય આ વસ્તુ તો 11માં ધોરણની બુક વાંચવી, અને જો બુક પણ ના હોય તો આની કોઈ ચિંતા કરવાની નથી. હવે નીચે છેલ્લો પોઈન્ટ શું લખ્યું છે, સમગ્ર વિસ્થિત વિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર જેમાં તમારા વિદ્યુત ભારો હજી આપણે ગતિ કરાવતા નથી અને એના વિશેનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એ મૂળભૂત રીતે બે નિયમોનો વાત કરીશું આપણે, કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. એટલે કે એ બેઝ છે આપણા, એ બે નિયમોને એપ્લાય કરી અને જે પણ આપણે અભ્યાસ કરશું અને એ અભ્યાસથી એક વિશાળ બ્રાન્ચ જે આપણી ક્રિએટ થઈ જે બની એ આપણું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. બરાબર છે? તો આ થોડી ધ્યાનમાં રાખવાની છે. સમગ્ર વિદ્યુતશાસ્ત્ર સ્થિત વિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. તો આ જોઈ ગયા આપણે સંપાતપણાનો સિદ્ધાંત. મેં આગળના લેડિયો લેક્ચરોમાં કીધું છે એમ કે જેટલી સરળતાથી હું અહીંયા વાત કરું છું એટલું આ બધું સરળ નથી. એટલે ઘરે જઈ વિડીયો લેક્ચર જોઈ તમારે આને નોટમાં ઉતારવાનું છે અને પછી એને વિચારવાનું છે એની ઉપર, તો તમને આ બધા સરળતાથી સમજાશે. ઓકે.